મળ્યો અવાજ. નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેઈલી અપડેટ્સ. નમસ્કાર, આજ 20 જુલાઈ શનિવાર, નોબત ન્યૂઝ ફ્લેશમાં હું સત્યન ટોલિયા. જોઈએ આજના મુખ્ય સમાચાર. સૌરાષ્ટ્રના લોકોની પ્રતીક્ષા અને પ્રાર્થના બંને ફળ્યા છે. સૌરાષ્ટ્રમાં ચોમાસાનો આરંભ થઈ ગયો છે. આજે રાજકોટ, અમરેલી, આટકોટ, ધારી, બોટાદ વગેરે શહેરોમાં વરસાદ થયો છે. વરસાદને કારણે ખેડૂતોમાં ખુશી ફેલાઈ છે. વરસાદને કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા શીલા દીક્ષિતનું આજે બપોરે નિધન થયું છે. તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. સારવાર દરમિયાન કાર્ડિયાક અરેસ્ટને કારણે તેમનું નિધન થયું હતું. તેઓ લાંબી અને સફળ રાજકીય કારકિર્દી ધરાવતા હતા. શીલા દીક્ષિત 1998 થી 2013 એમ સતત 15 વર્ષ દિલ્હીના મુખ્યમંત્રી રહ્યા હતા. તેમના અવસાન પર દેશભરના નેતાઓએ શોક વ્યક્ત કર્યો હતો. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ યુપીના રાજ્યપાલ બનશે. તેઓ મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે સેવારત હતા. 6 રાજ્યોના રાજ્યપાલોના પરિવર્તન અંતર્ગત આનંદીબેનને યુપીનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે. નર્મદા યોજનામાં ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર તથા રાજસ્થાન સામેલ છે. ચારેય રાજ્યોમાં નર્મદાના પાણીને વહેંચણી મુદ્દે નિયમો નિર્ધારિત થયેલ છે, પરંતુ મધ્યપ્રદેશ સરકારે ગુજરાતને વધુ પાણી નહીં આપવાનું કહેતા વિવાદ થયો છે. મધ્યપ્રદેશ સરકારે નર્મદા ઓથોરિટીની બેઠકનો પણ બહિષ્કાર કર્યો છે. મધ્યપ્રદેશના સીએમ કમલનાથે ગુજરાતને નિયમ અનુસાર પાણી આપવાનું નિવેદન આપ્યું છે. ગુજરાતના સીએમ વિજય રૂપાણીએ આ મુદ્દે કોંગ્રેસ પર રાજકારણ કરવાનો આરોપ લગાવ્યો છે. આગામી દિવસોમાં આ વિવાદ વધુ વકરે તેવી શક્યતાઓ છે. જામનગરના આઈએનએસ વાલસુરાના 6 જવાનો અનોખી સાયકલ યાત્રાએ નીકળ્યા હતા. આ જવાનોએ મનાલીથી ખારદુંગલા પોસ્ટ સુધી 500 કિલોમીટરની સાયકલ યાત્રા પૂર્ણ કરી છે. 1300 થી 1800 ફૂટની ઊંચાઈ પર આ કઠિન સાયકલ યાત્રા ફક્ત 10 દિવસમાં સંપન્ન થઈ છે. સાયકલ પર લેફ્ટનન્ટ કમાન્ડર આદિત્ય સચદેવા, સબ લેફ્ટનન્ટ આરુ શર્મા તથા અભિષેક કુમાર દેવપાલ, EAP-3 કુલદીપ, ફોરમેન સંતોષ કુમાર પર અભિનંદન વર્ષા થઈ રહી છે. જામનગરમાં ડેન્ગ્યુની બીમારી વાયુ વેગે ફેલાઈ રહી છે. રોજ ડેન્ગ્યુના નવા કેસો નોંધાઈ રહ્યા છે. જીજી હોસ્પિટલમાં વધુ 5 દર્દીઓના રિપોર્ટ ડેન્ગ્યુ પોઝિટિવ આવ્યા છે. તમામ દર્દીઓને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ફરીથી મળશું. જય હિન્દ, જય હાલાર.